સુરતના ઉલપાડ તાલુકાની સેના ખાડી સિઝનમાં પહેલીવાર બેકાંઠે થઈ છે. ઉપરવાસમાં સતત વરસાદથી ખાડીમાં પાણીની ભારે આવક થવા પામી છે. ગેરકાયદે ઝીંગા તળાવોને કારણે ખાડીના પાણીનો નિકાલ નથી થતો. તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ હવે સવાલો ઉઠવા પામ્યા છે. સુરત જિલ્લામાં જે રીતે 3 દિવસથી જે મેઘમહેર અથડાવટ છે, જેને લઈને ઉલપા તાલુકા હોય કે માંગરોળ તાલુકો હોય કે સુરત જિલ્લાઓના મોટાભાગના તાલુકાઓમાં મેઘમહેર યથાવત છે. જેના લઈને જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા છે. હાલ તમે દ્રશ્યો જોઈ શકો, સંદેશના એક્સક્લુઝિવ દ્રશ્યો છે. ઉલપા તાલુકાની જે સેના કાઢી છે, સિઝનમાં પ્રથમવાર 2 કાંઠે વહી રહી છે. તમે દ્રશ્યમાં જોઈ શકો, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીને પાણી દેખાઈ રહ્યું છે. સેના ખાડીમાં આ જે મુખ્ય માર્ગ છે, જે વહેણ છે, વહેણ આજુબાજુ જે ઝીંગા તળાવો છે, ઝીંગા તળાવોને કારણે પાણીનો જે વહેણ છે એ અટકી જાય, જેના લઈને પાણી ભરવાની સમસ્યા આ વિસ્તારમાં સર્જાય છે. દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ખાસ કરીને જો ઉલપા તાલુકામાં વાત કરે, મોડી રાત્રે જે ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈને સેનાખાડી 2 કાંઠે વહે છે. ઉપરવાળા જે વિસ્તાર છે ત્યાંથી પાણી સેનાખાડીમાં આવે છે, પરંતુ જે તળાવોને કારણે આ પાણીનો જે ઘેરાવો થઈ રહ્યો છે અને સેનાખાડીમાં આ જગ્યાએ ભરાવો થઈ રહ્યો છે. હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો, માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે. આ વિસ્તારમાં સ્કૂલ કોલેજો અને જે સરકારી કચેરીઓ પણ મોટાભાગે આવેલી છે તે વિસ્તારમાં પાણી ભરાયું છે. જે રીતે ઉલપા તાલુકામાં જે છેલ્લા 3 દિવસમાં જે વરસાદ વરસ્યો છે, જેને લઈને હવે નદી નાળા અને જે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત.